નમસ્તે મિત્રો, આજે આપણે મુલાકાત કરીએ છીએ પટેલ નીતિશા સાથે. હમણાં જ બાર કોમર્સનું રિઝલ્ટ આવ્યું, જેવી રીતે તમે બધા જ મિત્રો જાણો છો. સમગ્ર ગુજરાતની અંદર ફર્સ્ટ એટલે કે 700 માંથી 678 નો સ્કોર કરી સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ રિઝલ્ટ એમણે હાંસિલ કર્યું છે. અમારી પાસે જે ડેટા છે, અમારી પાસે જે માહિતી છે, એ મુજબ અત્યારે ગુજરાતમાં ફર્સ્ટ છે. મે બી કદાચ જો 679 કોઈનો સ્કોર હોય તો અમને અમારા અત્યાર સુધીના એનાલિસિસ અને આઈડિયા મુજબ નથી આવ્યું, એટલા માટે અમે કહી રહ્યા છીએ ગુજરાત ફર્સ્ટ 678 700 માંથી સ્કોર કરનાર પટેલ નીતિશા સાથે આજે આપણે મુલાકાત કરવાના છીએ. અને એવા રહસ્યો, એવા સિક્રેટ, એવી ટિપ્સ, એવી સ્ટ્રેટેજી આપણે નીતિશા પાસેથી જાણવાના છીએ, શીખવાના છીએ, જેથી કરીને તમારી તૈયારીમાં પણ એક ઉત્સાહ વધે અને તમારી તૈયારી પણ એક લેવલ ઉપર થઈ શકે. નીતિશા, આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ દર્શક મિત્રો સાથે તમારો પરિચય આપ શેર કરો તો આપ શું કહેશો? થેન્ક યુ. મારું નામ પટેલ નીતિશા અશોક કુમાર છે. હું આશાદી વિદ્યાલય 12 કોમર્સમાં હતી, જેનું પરિણામ આવ્યું છે. મારા 700 માંથી 678 આવ્યા છે, 96.86% અને 99.99%. મિત્રો, તમે વિચાર કરો કે માત્ર 22 માર્ક્સ કપાણા છે, માત્ર 22 માર્ક્સ. અમારા ઘણા વિદ્યાર્થીને એટલા આવતા હોય છે તો અહીંયા 22 માર્ક્સ જ માત્ર કપાયા છે. નીતિશા, એટલી જલવંત સફળતા પાછળ કયા પરિબળો જવાબદાર છે? ઘણાએ પોતાનો ભાગ ભજવ્યો છે. મારી મહેનત હોય, શિક્ષકોની મહેનત હોય, કે પછી મારા પેરેન્ટ્સનો, મારા ફેમિલીનો સપોર્ટ હોય, બધાએ બહુ મહેનત કરી છે મારી પાછળ. મારી એટલીની મહેનત નથી કે મેં આ રિઝલ્ટ લાવ્યું છે. મારા સ્કૂલનું જે શેડ્યુલ હતું, જે ડેઇલી ટેસ્ટ હતી, જે મોડલ તે, જે એમણે શેડ્યુલ, જેમનું મેનેજમેન્ટ જે હતું, તે ટીમની મહેનત ને મારા ફેમિલીનો સપોર્ટ, આ બધાને કારણે આજે આ રિઝલ્ટ મેં તેમને આપ્યું છે. મિત્રો, તમે જાણતા જ હશો જેવી રીતે નીતિશાએ વાત કરી છે, સ્કૂલની મહેનત, શિક્ષકોની મહેનત, મેનેજમેન્ટ પ્લાનિંગ, આયોજન, ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, અને આખું આ જે આયોજન છે, એ આયોજન અને પોતાની મહેનત, પોતાના ઉપરનો કરેલો એ વિશ્વાસ, સખત પરિશ્રમ, પુરુષાર્થ, રિવિઝન, પ્લાનિંગ, એના કારણે આજે આ પરિણામ પ્રાપ્ત થતું હોય છે. નીતિશા જે સંસ્થાની અંદર અભ્યાસ કરે છે એ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ છે, અને આશાદીપ પરિવાર એ સમગ્ર ગુજરાતની અંદર સતત રિઝલ્ટ લાવવા માટે અને એક શ્રેષ્ઠ પરિણામ લાવવા માટેની સંસ્થા અનેકવાર સાબિત થઈ ચૂકી છે. ઘણી બધી સંસ્થાઓ પોતાની રીતે ખૂબ સારું પરિણામ લાવતું હોય છે, એ પૈકીની એક સંસ્થા એટલે આશાદીપ પરિવાર, અને એ પરિવારની દીકરી આજે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી છે. નીતિશા, સમગ્ર ગુજરાતમાં પહેલો નંબર જ મારે લાવવો છે, આવા સ્વપ્નના બી ક્યારથી રોપાય? એકચ્યુઅલી મારા ફાધરનું ડ્રીમ જ હતું કે બોર્ડમાં A1 આવે, પણ 10th માં માસ પ્રમોશન થઈ ગયું એટલે એ માર્ક્સ ગણાય નહીં, અને 12th બોર્ડ આવ્યું ત્યારે 95+ મારા અત્યાર સુધી કોઈ આવ્યા છે, હું એની નીચે ગઈ જ નથી. એટલે વિશ્વાસ મને હજુ હતો જ, કોન્ફિડન્સ એટલો હતો જ કે 95+ તો મારે લાવવાના જ છે. પણ સ્કૂલમાં અમારે મિટિંગ હતી બધા A1 સ્ટુડન્ટ સાથે, ત્યારે એક છોકરાએ કમિટમેન્ટ કરી હતી કે મારે ગુજરાત ફર્સ્ટ લાવવો છે. હવે મને એમ થયું કે હવે એણે આટલી મોટી કમાઈ આટલા બધાની સામે કરી છે, તો પછી એને જો આટલી એનામાં એટલો કોન્ફિડન્સ છે તો હું તો 95+ હું નીચે ગઈ જ નથી. તો પછી મને એમ થયું કે એ લાવી શકે તો પછી હું કેમ નહીં લાવી શકું એમ. રાઈટ. અને ત્યારથી મિત્રો વિચાર કરો કે એક સ્કૂલમાં મિટિંગમાં કોઈએ એક સ્ટુડન્ટને કમિટમેન્ટ આપ્યું કે મારે ગુજરાત ફર્સ્ટ લાવવો છે અને એ લાવી શકે તો હું પણ લાવી શકું, આ વિશ્વાસ, આ એક કમિટમેન્ટ દીકરીએ ત્યારથી લીધું અને એ આજે સાકાર થયું. મિત્રો, નીતિશાના ફાધર અત્યારે હયાત નથી, 2021માં 2021માં સ્વર્ગલોક સિધાવ્યા, અને પિતાનું એ જે સ્વપ્ન હતું એ સ્વપ્ન આજે દીકરીએ સાકાર કર્યું છે અને પિતાની એ ઈચ્છાને પણ પૂરી કરી છે. તમારા પણ માતા પિતાની અનેક ઈચ્છાઓ હશે, એ ઈચ્છાઓને પૂરી કરવા માટે તમે પણ નીતિશાની જેમ મહેનત પર જો વિશ્વાસ કરો અને મહેનત કરો તો ચોક્કસથી પરિણામ આવતું હશે. નીતિશા, તારું સવારથી લઈને સાંજ સુધી આખું દિવસનું જો આયોજન, શેડ્યુલની જો આપણે વાત કરીએ તો એ આયોજન કેવી રીતે રહેતું હતું? અમારી સ્કૂલમાં ફૂલ ડે જ હતું એટલે 7 થી 5 અમે ત્યાં જ હતા. ઓકે. અને હું સવારે 3 વાગે ઉઠી એટલે 3 થી 6 વાગવાનું. બરાબર. પછી ફ્રેશ થઈને સ્કૂલે જવાનું, 7 થી 5 અમે ત્યાં જ હતા, અને પછી ઘરે આવીને ફ્રેશ થઈને પછી 6 થી 9 વાગવાનું. જે હોમવર્ક ને આવતું, જે ડેઇલી ટેસ્ટની જે પ્રિપરેશન, અમારે એક ડેઇલી છોડીને અમારે દરરોજની ટેસ્ટ લેવાતી, એની પ્રિપરેશન કરવા એમ શેડ્યુલ. બરાબર છે. તમે રાત્રે કેટલા વાગે સૂતા હતા? 9 થી 3 વાગે સૂઈ ગયા. બરાબર છે. મિત્રો, 9 થી 3 સુવાનું, 3 થી 6 રીડિંગ,
એટલે કે દરરોજનું સ્કૂલ, ફૂલ ડે સ્કૂલ સિવાયની જો મહેનત જોવા જઈએ તો 5 થી 6 કલાકની મહેનત નીતિશાની થતી હતી. 6 કલાકનો આરામ થતો હતો. તમે પણ તમારા દિવસને, કોઈ પણ જરૂરી નથી કે તમારે પણ 3 વાગે ઉઠવું, પણ દિવસની 5 થી 6 કલાકની મહેનત કરવી ખૂબ જરૂરી છે. તમારી સ્કૂલ, કોચિંગ અને ફૂલ ડે સ્કૂલ હોય તો એ મુજબ ટાઈમ ટેબલને તમે સેટ કરી શકો છો. નીતિશા, અત્યારે મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ ક્યાંક ટીવી અને મોબાઈલ માં એમનો ઘણો બધો સમય જતો હોય છે, તો તમારે મોબાઈલ, ફેસબુક, ઇન્સ્ટા અથવા તો ટીવી પાછળ આ તમારા શેડ્યુલમાં ક્યાંય વચ્ચે આવ્યું નહીં તો સમય તમે એમાં આપતા હતા કે શું હતું? એ તો હું જોતી હતી, પણ ઇન્સ્ટાને મને યુઝ કરતા જ નથી આવડતું, એટલે હું એની દૂર જ છું. બરાબર છે. એટલે એની આજે મારે કોઈ નાખતો જ નથી. હા, હું ટીવી જોતી હતી, પણ એનો જે ટાઈમિંગ હતો એ હું પછી બીજામાં જે એના બીજું જે મારું સ્ટડી હાલ હોય તેના માટે મેં અલગ સમય ફાળવી દીધી. ઓકે, એટલે કે ટીવી જોવા પાછળ જે સમય ગયો છે એ સમયને મેનેજ કરી અને ક્યાંક કવર થતું હોય છે. અને ઇન્સ્ટા દુનિયામાં જ નીતિશા નથી, એટલે મને લાગે છે કે કદાચ એ જ મોટું પરિબળ છે ગુજરાતમાં પ્રથમ નંબર લાવવા પાછળનું. અને તમારે ઘણા બધા મિત્રોનો પહેલો નંબર આવે જ છે, પણ ઇન્સ્ટાની સ્ટોરી અને લાઇકમાં જો તમારે પરિણામમાં લાવવું હોય તો ત્યાં જે ફોકસ કરો છો એ ફોકસને અહીંયા કરવું પડે છે. એક મ્યાનમાં 2 તલવાર મહારાણા પ્રતાપ નહીં નતો રહેતો તો તમારો પણ ન રહી શકે દોસ્ત. એટલે તમારે પણ તૈયારી જો કરવી હોય તો તૈયારી ઉપર જ ધ્યાન આપવું પડે. મજા કરવી હોય તો મજા કરી લો અને પછી તૈયારી કરવી હોય તો તૈયારી કરી લો. આવા વિશ્વાસથી નીતિશા ટોપ કર્યું છે, તમે પણ ચોક્કસથી કરી શકો છો. નીતિશા, ઘણી વખત આપણો પરિણામ આવી ગયા પછી તો વાત કરીએ છે, એ તારા માટે પણ સરળ હોય છે, મારા માટે પણ સરળ હોય છે, પરંતુ ઘણીવાર એવું લાગે કે કોઈ અઘરો ટોપિક હોય, એકાઉન્ટ, સ્ટેટિકો, બીએસપી, ઇંગ્લિશ, ગુજરાતી, આ બધા વિષયો પૈકીમાં કોઈ વિષય તમને અઘરો લાગે. કોઈ કોમર્સમાં તો કેટલા લાંબા લાંબા એકાઉન્ટિંગના એ જે સમ આવતા હોય છે 12 માર્ક્સના, 11 માર્ક્સના, તો એ કરતી વખતે ક્યારે એવું લાગ્યું કે આ મને નહીં આવડે અથવા તો નહીં થાય તો, અથવા તો કોઈ ટોપિક અઘરો લાગે, ત્યારે તમે એને શું કરતા હતા? પહેલાં તો જે બી સબ્જેક્ટ હોય એનો કોન્સેપ્ટ પહેલાં ક્લિયર કરવો પડે. એ કોન્સેપ્ટ ક્લિયર હોય તો પછી બધું કરવું ઇઝીલી થઈ જાય. એટલે કોઈ બી સબ્જેક્ટ હોય, ઇકો હોય કે બીએ હોય કે પછી એકાઉન્ટ હોય, જો એનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો પછી એમાં બહુ એટલી ડિફિકલ્ટી નહીં આવે. રાઈટ છે. મિત્રો, કોઈ પણ પરિણામ, ચાહે એ કોમર્સ હોય, સાયન્સ હોય, આર્ટ્સ હોય કે જીપીએસસી, યુપીએસસી હોય, તમારા કોન્સેપ્ટ જેટલા ક્લિયર થશે એટલું તમે ખૂબ સારું એવું કામ કરી શકશો. ખૂબ સારી વાત નીતિશા કરી છે. ત્યારે તમે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે શું કરતા હતા? અમારા સ્કૂલમાં સર અને મેમની મેથડ, ટીચિંગ મેથડ જ એવી હતી કે કોન્સેપ્ટ ક્લિયર થઈ જતો હતો અને નહીં થાય તો અમારે 7 થી 5માં છેલ્લે 4 થી 5નો ડાઉટ સોલ્યુશનનો લેક્ચર હોય, એટલે જે પણ ડાઉટ હોય છેલ્લે સોલ્વ થઈ જતા. રાઈટ છે. અને ક્લાસરૂમની અંદર, તમારું સ્કૂલની અંદર તમારું જે ફ્રેન્ડ સર્કલનું જે ગ્રુપ છે એ ગ્રુપ પણ, તમારા મિત્રોની સંગત કેવી હતી, એ બધાના રિઝલ્ટ પણ એવરેજ શું આવ્યા છે? બધા A1 વાળા જ ગ્રુપમાં છે મારા. અને અમે લંચમાં બેસતા ત્યારે અમારે કેવું હોય કે લંચ હોય ને પછી જે એક્ઝામ હોય, એટલે અમે ફટાફટ જમી લેતા અને પછી જે અમારી જે એક્ઝામ હોય તેની પ્રિપેરેશન કરતા. કંઈ બીજો સવાલ આવી જાય, કંઈ બીજામાંથી સવાલ આવ્યો તો એકબીજાને પૂછતા, એટલે અમને ખબર પડે કે આવી રીતે બી સવાલ પૂછાય, કે જવાબ ભલે કંઈ પણ સવાલ બીજી રીતે બી પૂછાય, કે આપને ભલે જવાબ ખબર હોય પણ સવાલ આપને નહીં ખબર હોય. હા, કે કોનો જવાબ છે આ, તો અલગ અલગ રીતે ટ્વિસ્ટ કરીને અંદર અંદર ગ્રુપમાં ચર્ચા થાય, ડિસ્કશન થાય. અને ઘણી વખત વિદ્યાર્થીઓ ગ્રુપમાં લંચ પછી જે સમય હોય એમાં અનુપમાની ચર્ચા કરતા હોય, આઈપીએલની ચર્ચા કરતા હોય, મિત્રોની ચર્ચા કરતા હોય, તો પરિણામ 60-70% આવે. અને જો તમે સવાલોની ચર્ચા કરો તો પરિણામ એ બનાવે. તમે શેની ચર્ચા કરો છો? કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. જો તમારે પણ નીતિશાની જેમ રિઝલ્ટ લાવવું હોય તો તમારા ગ્રુપમાં તમારે સ્ટડીની, સબ્જેક્ટની, સવાલોની, જવાબોની ચર્ચા કરવી પડશે દોસ્ત. કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે તમે અત્યારે કઈ ચર્ચા કરી રહ્યા છો, જેથી કરીને આપ પણ કયા લેવલે છો એ ચોક્કસથી અમને પણ આઈડિયા આવી શકે. અને હા, અત્યારે કોઈ પણ ચર્ચા કરતા હોય પણ હવે કેવી ચર્ચા કરશો એ પણ તમે ચોક્કસથી પ્રણ લઈ અને નીચે કોમેન્ટની અંદર કોમેન્ટ કરી શકો છો. નીતિશા, ઘણી વખત સવારે વહેલા ઉઠીએ એટલે આમ તો પરિવારના બધા જ સૂતા હોય અને આપણે એક જ ઉઠીને વાંચતા હોત, તો ક્યારેક ઊંઘ આવે, કંટાળો આવે, મન ન લાગે, બીજા વિચાર આવે, માઇન્ડ ડાયવર્ટ થાય, એવા સમય તમે શું કરતા હતા? એકચ્યુઅલી હું જે રીડિંગ કરું મને થોડો બી અવાજ નહીં ગમે, એકદમ પ્રોપર સાયલેન્ટ જ જોઈએ. એટલે મેં પછી રાતના જેમ કે ત્યાં બધી બહુ શાંતિ હોય, એટલે એ શાંત વાતાવરણમાં સારું બનશે. બરાબર છે. એટલા માટે તમે મોર્નિંગ પ્રિફર કરતા હતા. મિત્રો, હંમેશા કહું છું કે તમારી જે પર્સનાલિટી છે એ પર્સનાલિટીને મુજબ તમે રીડિંગ કરી શકો છો. બધા માટે બધો સમય શૂટ કરતો ન હોય,
ઘણા લેટ નાઇટ વાંચતા હોય, ઘણા અર્લી મોર્નિંગ વાંચતા હોય, પણ બધા વાંચતા તો હોય, એટલે એવી કોઈ પર્સનાલિટી ન હોય કે જે વાંચતી જ ન હોય. તો તમારી એકોર્ડિંગ ટુ પર્સનાલિટી તમે સમય વાંચવાનું નક્કી કરી શકો છો. નિતેશા, ઘણી વખત કોઈ ટેસ્ટની અંદર માર્ક્સ ઓછા આવે, કોઈ સ્કૂલની અંદર લેક્ચર ટેસ્ટ હોય, મંથલી ટેસ્ટ હોય, એમાં ક્યારેક માર્ક્સ ઓછા આવીએ, આપણે હતાશ થઈએ, નિરાશ થઈએ, તો તમે શું કરતા હતા પછી પછી ત્યાંથી એમને કવર કરવા માટે? એમાં તો એક માર્ક્સ બી ઓછો આવે એટલે તો બહુ લાગી જાય. યસ, પણ તો બી એને એ જે જ્યાં ભૂલ થઈ છે એને ઇમ્પ્રૂવ કરવાની, નેક્સ્ટ ડેઇલી ટેસ્ટમાં એ ભૂલ પાછી રિપીટ નહીં થવી જોઈએ. હવે 30 માંથી 25 આવ્યા એ તો ભલે બીજી વાર 25 આવે, પણ અહીંયા 24 નહીં થવા જોઈએ, 25 જ એટલે આવવા જ જોઈએ. હવે 25 ના 24 થાય ભલે એક વધ્યો છે, પણ જે પાછળ છે એના ભૂલ છે, આપણે એને ઇમ્પ્રૂવ કરવાની છે. હવે ઇમ્પ્રૂવ તમે કરો એટલે બેટર બનવાની ટ્રાય કરવાની, ડાયરેક્ટ બેસ્ટ નહીં બને, એટલે બેટર બને તો ઓટોમેટિક તમે બેસ્ટ બની જાઓ. રાઈટ, ખૂબ મોટી વાત કરી છે મિત્રો, કે તમે જ્યાં છો ને એટલીસ્ટ ત્યાં તો રોજ, પાછળ આવવાનું નથી, આગળ નહીં જાઓ તો એક ટાઈમે ચાલશે, પણ જ્યાં છો ત્યાં તો રહો, બેટર બનશો, બેટર બનશો, બેટર બનશો, અને ફાઇનલી જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવશે ને એ રિઝલ્ટ બેસ્ટ જ આવશે, જે નિતિશાનું આવ્યું છે 678 out of 700. નિતિશા, હરેક વ્યક્તિની લાઈફમાં એક મોટિવેશનનો એક સોર્સ હોય છે કે જ્યાંથી હતાશ થાય, નિરાશ થાય, તો એને મોટિવેશન પૂરું પાડતા હોય છે, અથવા તો એ વાત, એ વિચાર, એ વ્યક્તિ એમના માટે પ્રેરણા બનતી હોય છે. તમારા માટે મોટિવેશનનો સોર્સ કે મારે આ કરવું જ છે, એટ એની કોસ્ટ, એટ એની હાવ, મારે આ રિઝલ્ટ લાવવું જ છે, તો તમારા માટે એ પ્રેરણાનો સોર્સ, એ મોટિવેશન શું રહેતું હતું? ફર્સ્ટ ઓફ ઓલ માય ફાધર, મારા પપ્પાનું ડ્રીમ જ હતું. યસ, એટલે મારા માટે ફર્સ્ટ એ જ હતું. અને જે બધા જે મારી પાસે એટલી ઉમેદ, જેટલી મને વિશ્વાસ નહીં હતો કે મારું ગુજરાત ફર્સ્ટ આવી શકે, એ બધાએ મારી પાસે ઉમેદ લગાવી હતી, જે મારી પાસે એટલો ટ્રસ્ટ કર્યો. હવે ભલે આપને એમ થાય, આપણે ઓછા હોય તો ચાલે, પણ હવે બીજાનો ટ્રસ્ટ તોડી નહીં શકું હું, એમના માટે જે મેં વધારે કર્યું છે. નિતિશા, જો સબ્જેક્ટ ઉપર આપણે જોવા જઈએ તો બી એન એકાઉન્ટમાં મિત્રો નિતિશાના 100 માંથી 99 માર્ક્સ છે, અને એસપીની અંદર 100 out of 100 માર્ક્સ છે. તો આ 100, 99 એટલા બધા માર્ક્સ, એટલે કે માત્ર એક એક માર્ક્સ કપાય અથવા તો 100 માંથી 100 આવે, એટલી એક્યુરેસી માટે તે કેવી રીતે મહેનત કરી અથવા તો એમાં કેવી રીતે તે રિવિઝન કર્યું? અમારી સ્કૂલમાં ટીચિંગ મેથડ જ એવી હતી. યસ, એટલે જે એવી કોન્સેપ્ટ ક્લિયર જ થઈ જાય એમનો, એવી એમની ટીચિંગ મેથડ એવી કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, અને નહીં થાય તો પૂછી લેવાનું. અને અમારી ડેઇલી ટેસ્ટ હતી, એટલે દર જે ચેપ્ટર પૂરું થાય એને ડેઇલી ટેસ્ટ આવી જતી, એટલે જો કોઈ પ્રોબ્લેમ થાય તો પછી આપણે સર કે મેમને પૂછી લેવાનું. અને આખો દિવસ જે સ્કૂલમાં જે ચાલ્યું હોય, સુતી આવો, સુધી જેમ આમ સૂતા હોય ત્યારે આખું માઇન્ડમાં રિવાઇઝ થઈ જતું કે આજે શું કરાયું છે, કેવી રીતે એ સમજ પડી છે, નહીં પડી કાલે પૂછવાનું છે, એવી રીતે આખું સેલ્ફ સ્ટડી થતી હતી. ઘરે આવીને જે આખું ચલાવ્યું હોય તે આખું રિવાઇઝ કરવાનું, અને એના માટે પ્રિપરેશન કરવાનું. રાઈટ મિત્રો, ડે ટુ ડેનું વર્ક આજે સ્કૂલમાં જે ચાલ્યું છે એને કમ્પ્લીટ કરવાનું, અને સતત મનોમંથન વાગોળવું, રિવાઇઝ કરવું, આ ટિપ્સ, બેઝિક ટિપ્સ છે. મોટાભાગના ટોપર મિત્રો આ કામ કરતા હોય છે, તમે પણ આ કામ કરીને ચોક્કસથી ટોપર હોય તો વિશેષ બેસ્ટ રિઝલ્ટ લાવીને બની શકો છો, અને ટોપર ન હોય તો આપ ચોક્કસથી ટોપર પણ બની શકો છો. નિતિશા, અન્ય વિદ્યાર્થીઓને તારે મેસેજ આપવો હોય, તારી જર્ની, તારો અનુભવ જે રહ્યો છે, તારું જે પરિણામ છે એના આધારે, તો તું શું મેસેજ આપીશ? હું તો એમ કહીશ કે ગુજરાત બોર્ડમાં ફર્સ્ટ આવો બહુ મોટી વાત છે, પણ બહુ મોટું કામ નથી, એ કોઈ ઇમ્પોસિબલ કામ નથી, એ લાવો એને તો આરામથી આવી જાય. દરરોજ તમારે દરરોજ કરવું પડે, હવે છેલ્લા 2 મહિનામાં તમે કરવા બેસો તો પછી ભલે એવાન આવી જાય પણ ગુજરાત ફર્સ્ટ નહીં આવે, એટલે દરરોજ તમારે દરરોજ કરવું જ પડે, જે દરરોજ ચાલે એનું રિવાઇઝ કરવું પડે, અને જે ડાઉટ્સ હોય, જે ભૂલ પડતી હોય એ શિક્ષકોને કહીને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવી પડે આપણે, તો જ એને એ ભૂલ ફરીથી નહીં થાય. બરાબર છે મિત્રો, હંમેશા એવું કહેવાયું છે કે ક્યાં કમી રહી ગઈ દેખો, જાકો સુધાર કરો, જબ તક ના હો સફલ તુમ, નીંદ ચેન્દ ત્યાગો તુમ, સંઘર્ષ કા મેદાન છોડકર મત ભાગો તુમ, એવી વાત નિતિશાએ કરી છે. પોતાની ભૂલોને સતત સુધારતા રહો, બેટર બેટર થતા રહો, એક દિવસ બેસ્ટ રિઝલ્ટ આવી જશે. ભેગું ન કરો, એન્ડમાં બધું કશું જ નહીં થાય, આજથી આજનું કામ કરતા રહો, જાગ્યા ત્યારથી સવાર એવા વિચારથી નવા વર્ષની શરૂઆત તમે પણ આવા રિઝલ્ટ લાવવાના વિચારથી કરો, આવા ગોલથી કરો, આવા ટાર્ગેટથી કરો, આવા મનોમંથનથી કરો,
એવી શુભકામનાની સાથે. નીતિશા, આપે આ ઇન્ફોર્મેશન જે શેર કરી છે બદલ આપના આભારની સાથે. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. આ બધા મિત્રોએ આ ઇન્ટરવ્યુને નિહાળ્યું, આ વિડીયોને જોયો છે બદલ આપના આભારની સાથે. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. આપને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી આપના ગ્રુપ સુધી શેર કરજો. હા, વિડીયોને લાઇક ન કર્યો તો અત્યારે જરૂરથી લાઇક કરજો. આપના મનમાં પણ હજુ કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો ચોક્કસથી નીચે કોમેન્ટ સેક્શનમાં અમને પ્રશ્ન પૂછી શકો છો. એવરી ટાઈમ આવા સક્સેસફુલ એક્સપિરિયન્સ સાથે અમે મુલાકાત કરી અને આપ સુધી આ ઇન્સ્પિરેશન પહોંચાડવાની જર્ની આપને પસંદ આવી હોય તો પણ આપ કોમેન્ટ ચોક્કસથી કરી શકો છો. એવરી ટાઈમ અમને સાથ સહકારી લો, પ્રેમ આપવા બદલ આપના આભારની સાથે. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. ગોડ બ્લેસ યુ, બેસ્ટ ઓફ યોર બ્રાઇટ ફ્યુચર. જય હિન્દ, જય ભારત.